હેલો બચ્ચા પાલટી તો જો શું કીધું છે આ એમસીક્યુ ની અંદર નજર નાખીએ થોડી કેવી બેટા એમસીક્યુ ને આપણે સ્ક્રીન ઉપર દેખાય એવી રીતે સેટ કરી દઈએ ક્વેશ્ચન તમારી સામે બેટા ગોઠવાઈ ગયો છે શું કીધું છે ગતિમાન વિદ્યુત ભાર પોતાની આસપાસ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે આખી સ્ટોરી ને બેટા વ્યવસ્થિત સમજો જોજો બહુ બધું કામની વસ્તુ હું તમને કહી દઉં છું જ્યારે વિદ્યુત ભાર ક્યુ એ સ્થિર હોય બેટા શું હશે સ્થિર હશે ત્યારે મગજની અંદર બેટા એક વસ્તુને ચોંટાડી દેવાની છે જ્યાં જ્યાં વિદ્યુત ભાર ત્યાં ત્યાં વિદ્યુત ક્ષેત્ર બોલો મારી સાથે શું છે બેટા જ્યાં જ્યાં વિદ્યુત ભાર ત્યાં ત્યાં વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત ભાર છે તો ઓબ્વિયસલી બેટા એક વસ્તુ તો ઉત્પન્ન થવાની છે જે છે વિદ્યુત ક્ષેત્ર જો આ જ વિદ્યુત ભારને બેટા આપણે દોડતો કરી દઈએ બેટા શું કરી દેશું દોડતો કરી દેશું હવે વિદ્યુત ભાર સ્થિર નથી એ વિદ્યુત ભાર બેટા આગળની તરફ ધારો કે વી જેટલી ઝડપથી દોડે છે તો જે દોડતો વિદ્યુત ભાર છે અહીંયા બેટા આપણે કરી લેશું ગતિમાન વિદ્યુત ભાર કેવો વિદ્યુત ભાર ગતિમાન એ સ્થિર નથી જો બેટા એ વિદ્યુત ભાર ગતિમાન હશે તો ત્યારે તે પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરશે જ હમણાં જ કીધું જ્યાં જ્યાં વિદ્યુત ભાર ત્યાં ત્યાં વિદ્યુત ક્ષેત્ર એ તો છે જ સાથે સાથે બેટા ચુંબકીય ક્ષેત્રનું પણ ઉત્સર્જન કરશે આવું કોણ કહીને ગયું ઓસ્ટ્રેડે બેટા પ્રયોગ કરેલા હતા યાદ છે ને ચોથા ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે શીખી ગયા હતા મસ્ત મજાનો લેબોરેટરી હતી પ્રયોગ હતો જેવો બેટા વાહક તારમાંથી પ્રવાહ ચાલુ કર્યો હતો ડિફ્લેક્શન થયું હતું રેડી આગળ વધો બેટા અને જો આ જે ગતિ છે બેટા આ જે વિદ્યુત ભાર છે એ પ્રવેગિત ગતિ કરે કેવી ગતિ કરે છે જોજો 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 પ્રવેગિત ગતિ અહીંયા સુધી ગતિ તો હતી પણ પ્રવેગિત નથી હવે પ્રવેગિત ગતિ તો જો બેટા પ્રવેગિત ગતિ કરશે તો હશે બેટા વિદ્યુત ક્ષેત્ર ઓકે પછી હશે બેટા ચુંબકીય ક્ષેત્ર ઓકે ત્રીજી વસ્તુ પણ આવશે કઈ વસ્તુ આઠમા ચેપ્ટરની એન્ટ્રી થશે બેટા વિદ્યુત ચુંબકીય તરંગો પ્રેમથી બોલી દઈએ શોર્ટમાં EMW ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ત્રણેય વસ્તુ બેટા આવશે જો પ્રવેગિત ગતિ કરશે તો અહીંયા શું છે ગતિશીલ વિદ્યુત ભાર કીધો છે માટે સ્થિર નથી તો વિદ્યુત ક્ષેત્ર પણ આવશે ચુંબકીય ક્ષેત્ર પણ આવશે અહીંયા ઓપ્શન છે માત્ર વિદ્યુત ક્ષેત્ર ના ભાઈ ના માત્ર ચુંબકીય ક્ષેત્ર બેટા જરાય પણ નહીં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને તો કે હા બેટા બંને ઉત્પન્ન કરશે પછી જો પ્રવેગિત ગતિ હશે તો વિદ્યુત ચુંબકીય તરંગો પણ આવશે બાકી આ બંને તો હશે જ થેન્ક યુ બચ્ચા પાલટી